14 વર્ષ તો જયારે પર્યાય હતો, 28 વર્ષની જયારે ઉંમર હતી, એ સમયે પરમ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજ, કે જેનો 350 સંતો સમુદાય હતો, જેના હાથ નીચે કેટલાય આચાર્યો, ઉપાધ્યાય અને પન્યાસજી અને મુનિ ભગવંતો હતા, એ સિનિયર નહીં પણ જુનિયર હતા, છતાં જયારે પોતાના સમુદાયનો પટ્ટક બનાવવા બેઠા, વીર બનાવવા બેઠા, ત્યારે બે જગ્યાએ આ મહાપુરુષનો ઉલ્લેખ કર્યો. એક જગ્યાએ એમ લખ્યું કે ભાનુ વિજયનો સમુદાય, એની જવાબદારી એના પછી જય ઘોષ વિજયને સોંપવી, અને નંબર 2 8 આચાર્યોની અને પન્યાસજીઓની કમિટી બનાવી, શાસ્ત્રોની બાબતમાં જયારે ઊંચ પડે ત્યારે તમે 8 જણાએ ભેગા મળી નિર્ણય લેવો, અને છેલ્લે તાજા કલમ કરીને ઉમેર્યું, આ ગુચ જો ન ઉકલાય તો મુનિ જય ઘોષ વિજયની સલાહ. 14 વર્ષના પર્યાયમાં અચ્છા અચ્છા આચાર્ય ભગવંતોની ટીમની અંદર જેમને બિરાજમાન કરવામાં આવે, એ ટીમમાં તો પછી બિરાજમાન થયા હતા, એની પહેલા પરમ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજના હૈયામાં અહૈયામાં બિરાજમાન થયાની પાછળ પણ એક ઘટના છે. અત્યંત હોભાવ પરમ ગુરુદેવ પ્રત્યેનો, પુના પાસે ખડકીથી વિહાર હતો, મહારાજને તાપ, એ ખડકીમાં હતા, અને પ્રેમ સુરેશ્વરજી મહારાજ બપોરે ઠંડી ભૂમિ માટે બહાર નીકળ્યા, એકાશ્રુ કરીને તેઓ બહાર ગયા, અને સાંજે વિહાર હતો દેહુ રોડ તરફ. એમને થયું કે 2 કિલોમીટર તો એક તરફ ચાલ્યો છું, પાછો ક્યાં જાઉં, એટલે એમણે આગળનો વિહાર શરૂ કર્યો. રસ્તામાં એક શ્રાવક મળ્યો અને કીધું કે ઉપાશ્રયમાં જઈને મહાત્માઓને કહેજો કે અમે આગળ જઈએ છીએ, તમે લોકો સાંજે આવી જજો. આ સમાચાર મારા ભાઈએ જયારે ખડકીમાં આપ્યા, અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ કહેતા, એ વખતે પોતે તાવની અંદર સંથારામાં સૂતા હતા, એમને સમાચાર મળ્યા, દાદા ગુરુદેવ વિહાર કરી ગયા, ઉભા થયા, તાંબડી નાખી, દાંડો લીધો, મહાત્માઓને કીધું મારી ઉપધીનું પરિણામ તમે કરજો ને મારી ઉપધી પણ તમે લેતા આવજો, હું જાઉં છું. ને લિટરલી મિલ્ખાસિંહની જેમ તેઓ દોડ્યા, મારા ગુરુદેવ એકલા જાય કેમ ચાલે, હું જલ્દી એમને પકડી પાડું, અને રીતસર રોડ ઉપર દોડતા 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 350 ના અધિનાયક પ્રેમ સુરેશ્વરજી મહારાજ પાસે પહોંચ્યા. ગુરુદેવ આમ અમને મૂકી આપ, ચાલ્યા જાવ, થોડું ચાલે, અમને કેવું તો હતું, અમે આપની સાથે આવા નહીં, તો અહીંયા સુધી આવ્યો છે, મને થયું હવે આગળ ચાલ્યો જાઉં. અને આ ઘટના જે દિવસે ઘટી તે દિવસથી પ્રેમ સુરેશ્વરજી મહારાજના હૈયામાં એમણે એક ભવ માટે નહીં મોક્ષમાં ન જાય ત્યાં સુધીનું સ્થાન મેળવી લીધું છે. જેને ગુરુના હૈયામાં વાસ કર્યો હોય, જો આપણા હૈયામાં ગુરુનો વાસ થાય તો શાસ્ત્ર કહે છે આપણે ધન્યવાદને પાત્ર છીએ, ધન્ય છીએ. પણ ગુરુના હૈયામાં જયારે શિષ્યનો વાસ થાય, એ શિષ્ય ધન્ય નહીં, ધન્યાથી. આવા ધન્યાથી ધન્ય ગુરુદેવ આપણને આ કાળમાં જયારે પ્રાપ્ત થયા હોય, ત્યારે અહીં બેઠેલાઓને કેવું છે, આ મહાપુરુષના હૈયાની અંદર કેટલા ગુણો છે. અમે નાના હતા ત્યારે અમારા મગજમાં એક જ કે એમને કર્મ સાહિત્ય બહુ આવડે, એમને પ્રકરણ આગમની અંદર કદાચ માસ્ટરી નહીં હોય, સાવ નાના ત્યારે જોયા નતા ત્યારે, પણ જેમ 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 એમની નજીક આવતા ગયા તેમ તેમ ઠાર આવતો ગયો, આ દુનિયાનો કયો સબ્જેક્ટ એવો છે કે જેમાં એમની માસ્ટરી ના, જેક ઓફ ઓલ નથી, હી ઇઝ અ માસ્ટર ઓફ ઓલ. તમે રાજકારણ લાવો તો નરેન્દ્ર મોદીએ પણ કઈ રીતના રાજ ચલાવવું જોઈએ એની વાત તેઓ 1.25 કલાક બેઠા બેઠા કરી શકે, જેઓ ગુજરાત સમાચાર નથી વાંચતા, ભાસ્કર નથી વાંચતા, નવ ગુજરાત નથી વાંચતા, સંદેશ કે મુંબઈ સમાચારના પાનાને હાથ નથી અડાવતા, એ વગર જોઈએ વગર સાંભળે કહી શકે કે નરેન્દ્રએ કઈ રીતના રાજ ચલાવવું. દુનિયાનો કોઈ સબ્જેક્ટ એવો નથી કે જેમાં તેઓ ચંચુપાત નહીં, પૂરા ઊંડા ન ઉતરી શકે એવા મહાપુરુષની અત્યારે જો કેન્દ્રવર્તી કોઈ ભાવના હોય તો આ રાજનગરના સંઘોને કેવું છે, તેમની એક જ ભાવના છે, આપણા સકળ સંઘો વચ્ચે એકતા થાય, સૌ સંઘો સાથે મળીને આરાધના કરે, અને એના માટે એમણે પહેલું પગલું ભર્યું,